નમસ્કાર આજે હું તમને એકમ કસોટીના ગુણની સ્ક્રેનિંગ કરી ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી સરળ ડેટા એપની તમામ માહિતી અને જો કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી બાકી રહી ગઈ હોય તો તેની ચકાસણી કેવી રીતે કરવી તેની જાણકારી આપીશ તો મિત્રો વિડીયો પૂરો જોશો તો ગુણનું સ્ક્રેનિંગ કરવાની બાબતમાં જો કોઈ કન્ફ્યુઝન હશે તો તે દૂર થઈ જશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડીયો સૌપ્રથમ પ્રથમ ગુણનું સ્ક્રેનિંગ કરવા માટે આપણે સરળ ડેટા એપની જરૂર પડશે તો જો એ આપણે ડાઉનલોડ ન કરી હોય ઇન્સ્ટોલ ન કરી હોય તો પ્લે સ્ટોરની મદદથી આપણે ઇન્સ્ટોલ કરવાની છે અહીંયા આપણે લખીશું સરળ ડેટા તો અહીંયા આવું સિમ્બોલ બતાવશે અને અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે મેં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે એટલે અહીંયા ઓપન બતાવે છે તો હું હવે સરળ ડેટા એપને ઓપન કરીશ જેવું જ આપણે ઓપન કરીશું તો આ રીતે ઇન્ટરફેસ ખુલશે એની નીચે લખ્યું છે પ્રોસીડ ત્યાં આપણે ક્લિક કરીશું તો સૌ પ્રથમ એન્ટર યોર યુઝર નેમ તો અહીંયા આપણી સ્કૂલનો જે નંબર હોય તે આપણે એડ કરવાનો છે તો અહીંયા અત્યારે હાલ હું મારી શાળાનો નંબર એડ કરી રહ્યો છું નીચે પાસવર્ડ તો જે પણ પાસવર્ડ હોય એ પાસવર્ડ આપણે અહીંયા એડ કરીશું પછી લોગિન આપી દઈશું જેવું જ લોગિન આપીશું તરત જ આ રીતે ઇન્ટરફેસ ખુલશે જેની અંદર તમામ ધોરણમાં જે પણ વિદ્યાર્થીઓ હશે અને તમે જેની એન્ટ્રી કરી છે એની માહિતી બતાવશે સૌપ્રથમ પ્રથમ ગુણનું સ્ક્રેનિંગ કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈ લઈએ તો ખૂણામાં અહીંયા પ્લસનું બટન આપ્યું છે તેના પર ક્લિક કરીશું ક્લાસ તો ત્યાં આપણો જે ક્લાસ હશે તે સિલેક્ટ કરીશું અહીંયા હું ક્લાસ એઇટ સિલેક્ટ કરી રહ્યો છું સેક્શન તો આપણો જે વિભાગ હોય એટલે કે વર્ગ અ હોય બ હોય મારે બી છે તો હું અહીંયા બી લખી રહ્યો છું ટેસ્ટ ડેટ તો જે દિવસે એકમ કસોટી હતી એ તારીખ અહીંયા લખીશું તો આપણે અહીંયા તારીખ લખીશું અહીંયા ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ટેસ્ટ હતા તો હું અહીંયા ઓગણત્રીસ તારીખ લખીશ અને નેક્સ્ટ આપી દઈશ જેવું જ નેક્સ્ટ આપીશું તો નીચે અહીંયા સ્કેન ધ માર્કશીટ લખેલું દેખાય છે લીલા કલરનું એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ રીતે આપણા જે એકમ કસોટીની બુક હોય એમાં આ રીતે સ્કેન કરવાનું છે સ્ક્રીનશોટ એટલે કે ફોટો પડી જશે અને અહીંયા આપણે ચેક કરવાનો છે કે સ્ટુડન્ટ્સ આઈડી સાચો છે કે ખોટો જો અહીંયા લાલ અક્ષરે લખેલું આવશે તો આપણું સ્ટુડન્ટ આઈડી ખોટો હશે એને આપણે સુધારી દઈશું તો અહીંયા હું સુધારી રહ્યો છું ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ આપી દઈશું જેવું જ નેક્સ્ટ આપીશું તો જેના આપણે એકમ કસોટીમાં જે વિદ્યાર્થીનું નામ હોય એ અહીંયા ઉપર આવી જશે એના પ્રશ્ન વાઇજ ગુણ કે કયા પ્રશ્નની અંદર કુલ ગુણમાંથી કેટલા ગુણ મેળવ્યા છે તે આવી જશે અહીંયા સેમરી ઉપર ક્લિક કરીશું તો એના કુલ ગુણ જે હશે એ આવી જશે અહીંયા પચીસમાંથી બાર આવી ગયા છે છેલ્લે જો ગુણની અંદર પણ કોઈ ભૂલ હોય તો આપણે એડિટના ઓપ્શન ઉપર જઈ અને એ ભૂલ સુધારી શકીએ છીએ પણ અહીંયા કોઈ ભૂલ આવી નથી તો આપણે સીધું જ સબમિટ કરી દઈશું તો આ રીતે એક વિદ્યાર્થીની એન્ટ્રી આપણી થઈ ગઈ છે પરંતુ એ સબમિટ થયું પણ આપણા ક્લાસમાં જે એની એન્ટ્રી સેવ થઈ નથી તો એને સેવ કરવા માટે ગો બેક ટુ ડેશબોર્ડ લખ્યું એના ઉપર ક્લિક કરીશું જેવું જેના ઉપર ક્લિક કરીશું તો ઉપર એ માહિતી આવી જઈશે અહીંયા તો અહીંયા સેવ ઓલ સ્ક્રેન જે લખ્યું છે ત્યાં ક્લિક કરીશું ઓકે આપી દઈશું એટલે આ સેવડ સક્સેસફુલીમાં ઓકે તો એ વિદ્યાર્થીની માહિતી હવે આપણે સ્કેન થઈ ગઈ છે અને એની એન્ટ્રી પણ થઈ ગઈ છે તો આ રીતે તો આ રીતે એની એન્ટ્રી કરવાની છે હવે કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ છે એ આપણે જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો સ્કેન સ્ટેટસ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણા તમામ વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓના નામ અહીંયા બતાવે છે કુલ એક પણ અહીંયા બતાવે છે કે વીસમાંથી સોળ વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ કયા વિદ્યાર્થી ચાર બાકી છે એની જો માહિતી જોતી હોય તો અહીંયા આપણે જોઈ શકતા નથી જેની મા જેની ગુણ સ્કેન થઈ ગયા છે એની માહિતી બતાવે છે પણ બાકી કયા વિદ્યાર્થીઓ રહ્યા છે એની માહિતી આપણે અહીંયા જોઈ શકતા નથી તો એ માહિતી કેવી રીતે જોવી એ માટે હવે તમે ધ્યાનથી આ વિડિયો જુઓ તો આપણે અહીંયાથી બેક નીકળી જઈશું અને આપણે એસએસએના પોર્ટલ ઉપર જે આપણી હાજરી પૂરીએ છીએ એને આપણે ઓપન કરવાનું છે તો અહીંયા એસએસએનું પોર્ટલ આપણે ઓપન કરીશું જેવું જેવું જ અહીંયા એસએસએ વેબસાઇટ લખેલું છે એના ઉપર આપણે જઈશું ત્યારબાદ અહીંયા જેમ હાજરી પૂરીએ છીએ એ જ રીતે આગળ વધવાનું છે અહીંયા કેપ્ચર આપણે એડ કરી દઈશું જી ટી વાય એમ કેપિટલ એચ અને કેપિટલ એસ લોગિન થઈ જઈશું તો આ રીતે આપણું જે ઇન્ટરફેસ હશે એ ખુલી જશે અહીંયા લખ્યું છે વેલકમ સુલેપુર પ્રાઇમરી સ્કૂલ યુઝર તો અહીંયા ત્રણ જે લાઇન આપી છે આડી એના ઉપર ક્લિક કરીશું તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ નીચે એક નવું એન્ટ્રી આપણને દેખાય છે કે એક્ઝામ એન્ટ્રી સ્ટેટસ રિપોર્ટ એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા આપણે આઠ બનો ક્લાસ સિલેક્ટ કરેલો હતો તો આઠ આઠ કરીશું અહીંયા બ કરી દઈશું અને સર્ચ આપી દઈશું તો આ રીતે જે પણ વિદ્યાર્થીઓ આઠ બમો ભણતા હતા એ તમામ ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે હવે કોના ગુણ સેવ થયા છે એટલે કે કોના ગુણ આપણે એન્ટ્રી કરી દીધી છે અને કયા વિદ્યાર્થીઓની એન્ટ્રી બાકી છે એની માહિતી જોતી હોય તો અહીંયા આપણને મળી જાય છે તમે જોઈ શકો છો ગણિત અને ગુજરાતી તો અહીંયા અર્જુન દાયાજી નામનો કોઈ વિદ્યાર્થી છે એની બંને એન્ટ્રી બાકી છે લાલ જે સિમ્બોલ બતાવે છે રાઉન્ડ એનો મતલબ કે એમની એન્ટ્રી બાકી છે અને લીલી જે છે એનો મતલબ કે એની એન્ટ્રી થઈ ગઈ છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો એક વિદ્યાર્થી કે ગણિતની અંદર ગ્રીન બતાવે છે પણ ગુજરાતીની અંદર રેડ બતાવે છે એનો મતલબ ગણિતની એન્ટ્રી થઈ છે ગુજરાતીની બાકી છે તો આ રીતે આપણે અહીંયા દસ વિદ્યાર્થીઓની માહિતી છે નેક્સ્ટ આપીશું તો બીજા દસ વિદ્યાર્થીઓની માહિતી ખુલી જશે તો આ રીતે આપણે જે પણ વિદ્યાર્થીઓની માહિતી બાકી હોય એન્ટ્રી કરવાની તો આપણે સરળતાથી અહીંયા જે એસએસએની વેબસાઈટ છે એમાં સરળતાથી જોઈ શકીએ છીએ